नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि अंकुर नी अंदर आप सबनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड 7 विषय अंग्रेजी एमा यूनिट नंबर 5 जोताशे। एमा यूनिट नंबर 5 नी अंदर अत्यार सुधी कुल आपणे 5 भाग जोई गया छे। आज आपणे शुरुआत करवाना छे पार्ट 6 भाग नंबर 6। तो भाग नंबर 6 छे विद्यार्थी मित्रों, तमारे पेज नंबर छे 61, 62, 63। तो एमा तमारे एक्टिविटी 8 आपेली छे, प्रवृत्ति नंबर 8। तो जुओ तमारी जे चोपड़ी अंदर पेज नंबर 61, तो पेज नंबर 61 नी अंदर आवो एक पुस्तक आपवामां आवेलो छे। तो आपणे आ पुस्तकनो परिचय मेळवानो छे। तो जुओ अहीं दर्शावेलो छे बर्ड्स, एनिमल, इन्सेक्ट, पक्षीओ, प्राणीओ अने जीवजंतुना अहीं नाम आपवामां आवेला छे। पछी होम, रेसिडेंसी, तेओ क्यां रहे छे, एना स्थळ छे। फूड, तेओ शुं खाए छे, एना अहीं विगत दर्शाववामां आवेली छे। यंग वन बेबी, तेना बच्चाओने शुं कहेवाय, एमना नाम छे। साउंड वोइस, तेओ केवो अवाज करे छे, बराबर, एनी माहिती छे। तो विद्यार्थी मित्रों, अहीं तेना पर आपणे एक पछी एक माहिती मेळवीए। હવે સૌથી પહેલાં ઇન અહીંયા આપેલું છે, જુઓ, એન્ટ, એન્ટ એટલે એનો અર્થ થાય કીડી। હો એન્થિલ ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો? દરમાં રહે છે। ગ્રેઇન્સ શું ખાય છે? શું ખાય છે વિદ્યાર્થી મિત્રો? અનાજ ખાય છે। પછી ગર્ભ, ગર્ભ એટલે શું? એના બચ્ચાનું નામ છે। કીડીના બચ્ચાનું શું કહેવાય? ગર્ભ કહેવાય। સાઉન્ડ, તે કોઈ અવાજ કરી શકતી નથી। ખ્યાલ આવ્યો? હવે જો બે નંબરમાં જઈએ આપણે, શું આપેલો છે? કાઉ, કાઉ ક્યાં રહે? શેડ, શેડ એટલે શું છે? કોડ, બરાબર, જે ગમણ પણ કહેતા ગુજરાતીની અંદર, જે ગાય રહે, ગાય જ્યાં પોતે રહે છે એ સ્થળને અંગ્રેજી શું કહેવાય? શેડ। ગુજરાતીમાં તેનો અર્થ કોડ કાં તો ગમણ પણ કહેવામાં આવે। તો ગાય શું કહે છે? ઘાસ। પછી ગાયના બચ્ચા શું કહેવાય? કલ્પ, કલ્પ એટલે વાસરડું। એનો અવાજ શું કરે છે મિત્રો? મોહો। શું અવાજ કરે? ગાય મોહો અવાજ કરતી હોય। પછી આગળ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આપણે ડોગ, ડોગ ક્યારે? કે ઈ ડબલ એન ઈ એલ, કેનેલ। એટલે આમ તો કોઈ પણ કોઈ સ્થાન કોઈ ચોક્કસ હોતું નથી કૂતરાનું, પણ આમ શું કહેવામાં આવે? કેનેલ કહેવામાં આવે છે। શું કહે છે? રોટી એન્ડ મેટ, મેટ એટલે માંસ। પછી જે કૂતરું હોય, ડોગ હોય, એના બચ્ચાને શું કહેવાય? પપ્પી એટલે ગલડિયું કહેવામાં આવે। બાર્ક, અવાજ શું કરે છે? બસતું હોય, એનું એને અંગ્રેજી બાર્ક કહેવામાં આવતું હોય। પછી આગળ જોઈ લો, શું નામ આપેલું છે? હોર્સ, હોર્સ એટલે ઘોડો। એક સ્ટેબલ ક્યાં રહે છે? ટેબલ, ટબેલો। શું કહે છે? ઘાસ અને ગ્રામ, ઘાસ એટલે ઘાસ, ગ્રામ એટલે ચણા કહે છે। એના બચ્ચાને શું કહેવામાં આવે? કોલ્ટ કાં તો ફોલ્ટ કહેવામાં આવે છે। અવાજ શું કહે? નેહ, શું અવાજ કરતો હોય? હી હી અવાજ કરતો હોય, એટલે નેહ અવાજ કહેવામાં આવે છે। પછી જો લાયન, લાયન ક્યાં રહે છે? ફોરેસ્ટ, જંગલમાં રહે છે। મેટ શું કહે છે? માંસ, એના બચ્ચાને શું કહેવામાં આવે? કબ, અવાજ શું કહે? રોર એટલે ગર્જના કરે છે। પછી આગળ જોઈ લો, સ્પેરો એટલે ચકલી ક્યાં રહે છે? નેસ્ટ એટલે માળામાં રહે છે। શું કહે છે? ગ્રેન્સ અને ઇન્સેક્ટ, અનાજ અને જીવજંતુ, એના બચ્ચાને શું કહેવામાં આવે? બેબી કહેવામાં આવે છે, બચ્ચાને બે જ બેબી, બરાબર। ચીર્પ એટલે ચીચી અવાજ કરે છે। પછી જોઈ લો આપેલો છે એલિફન્ટ એટલે હાથી ક્યાં રહે છે? ફોરેસ્ટ, જંગલમાં। લીવ્સ ઓફ ધ ટ્રી શું ખાય છે વિદ્યાર્થી મિત્રો? વૃક્ષના પાંદડા ખાય છે, કોણ? હાથી। કલ્ફ બચ્ચા શું કહેવામાં આવે છે? કલ્ફ, એનું શું કરે? મદન્યુ કહેતા હોય, અવાજ શું કરે? ટ્રમ્પેટ, હા કવાજ કરતો હોય। પછી જોઈ લો આપેલો છે ગોટ એટલે બકરી, શેડ એટલે ક્યાં રહેતી હોય? કોળ કાં તો ગમણ। લીવ્સ ઓફ ધ ટ્રી શું કહે છે? વૃક્ષના પાંદડા ખાય છે। કીડ બચ્ચાને શું કહેવામાં આવે છે? કીડ, બરાબર, અવાજ શું કરે છે? બિલ્ટ એટલે બે અવાજ કરતી હોય। પછી જોઈ લો મેન, મેન ક્યાં રહે છે? હોમ, ઘરમાં રહે છે। શું ખાય છે? વેજીટેબલ અને નોન વેજીટેબલ ખાય છે। બાળક, એનું બચ્ચાને શું કહેવામાં આવે? ચાઇલ્ડ, બરાબર, શું અવાજ કરે છે? સ્પીક એટલે બોલવું, આવી રીતે પોતે અવાજ કરે છે। તો વિદ્યાર્થીઓ, આ જે પુસ્તક છે, બરાબર, એ માહિતી માટે છે, આના માટે આપણે ડુપ્લિકેશન પ્રશ્ન પણ બનાવી શકીએ। હવે જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 62 એટલે પેજ નંબર 62 પાછળ જુઓ, એમાં પ્રશ્નો બનાવેલા છે, આપણે પ્રશ્ન પણ આવી તમે બનાવી શકો। પછી જોઈ લો એક્ટિવિટી 9,
એમાં દર્શાવેલો છે એ મેક એ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ હિયર આર ધ સ્ટેપ ફોર ધ પ્રોજેક્ટ. જો તમે પ્રોજેક્ટ બનાવવું હોય તો અહીંયા કુલ 8 સ્ટેપ આપેલા છે, એને તમે અનુસરવું પડે. આપણે વાંચીએ, પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન, બરાબર. જે વ્યક્તિ પ્રશ્ન પૂછવું હોય એના માટે પ્રશ્ન આપણે તૈયાર કરવું પડશે. વિઝિટ ધ પર્સન, એ વ્યક્તિ મુલાકાત કરવી પડશે. ટોક ટુ ધેટ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન, બરાબર. એ વ્યક્તિ સાથે વાતચીત કરવી પડશે અને પ્રશ્નો પણ પૂછવું પડશે. 4 નંબર, નોટ ડાઉન ધ પોઈન્ટ, જે કંઈ પોઈન્ટ હોય એ નોંધ કરવાની છે. પીક સમ પિક્ચર વિથ ધ કેમેરા, જે કંઈ ચિત્ર હોય એ આપણે કેમેરાથી કેચઅપ કરવાના છે. 6 નંબરમાં, રાઇટ એ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ, પછી તમારે પેરેગ્રાફ લખવાનો છે, કયા જે પોઈન્ટ હોય એનાથી. 7 નંબર, પેસ્ટ ધ પિક્ચર્સ એન્ડ ડેકોરેટ, ભાઈ પિક્ચર છે એને ચોટાડવાનું છે અને શણગારવાનું છે. પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ, આવી રીતે ક્લાસમાં રજૂ કરવાનું છે. પછી એટલે વિદ્યાર્થી મિત્રો, રાઇટ ધ પેજ યોર ડાયરી એઝ ગીવન ધ એક્ઝામ્પલ ટક હેલ્પ યોર ટીચર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રોજેક્ટ છે અહીં આપવામાં જોઈ લો. રુદ્રાસ ટીચર ગેવ હિમ એ પ્રોજેક્ટ અબાઉટ ધ હવર હેલ્પર્સ. રુદ્રાન જે ટીચર છે, બરાબર, એને પ્રોજેક્ટ આપ્યો, એના આપ્યું છે અવર હેલ્પર્સ વિશે. રુદ્ર વેન ટુ ધ હેર ફ્લાર પાર્લર, બરાબર. રુદ્ર છે એ જે હજામ છે એની દુકાને જાય છે, હેર પાર્લર. હી થોટ ડેટ એ બાર્બર ઇઝ એ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી, તે વિચારે છે જે બાર્બર છે એ ખૂબ સારો સોસાયટી માટે પૂરી મદદગાર છે. સો હી આસ્ક ધ બાર્બર સમ ક્વેશ્ચન, એટલે તે અહીં બાર્બરને કેટલાક પ્રશ્ન પૂછે છે. એન્ડ હી કલેક્ટેડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ, બાર્બર કેવું જીવન હોય એને પોતે નોંધ કરે છે. હી રોટ અબાઉટ ધ બાર્બર ઇન હિઝ ડાયરી, બરાબર, એ પોતે પોતાની ડાયરીમાં બાર્બર વિશે લખે છે. રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી, જે કંઈ લખ્યું છે તે અહીં દર્શાવવામાં આવ્યું. કોને રીતે લખ્યું છે? રુદ્રએ. અવર કોને પ્રોજેક્ટ આપ્યો છે? રુદ્રના ટીચરે. હવે આપણે વાંચીએ, 26 જુલાઈ 2013, 26 જુલાઈ 2013 ફ્રાઈડે, કઈ વાર હતો? શુક્રવાર. ટુડે આઈ વેન ફોર એ હેર કટ, આજે ક્યાં ગયો હતો? હેરના હેર કટ દુકાને ગયો. હેર ટુડે આઈ વેન ફોર એ હેર કટ, આજે એ પોતે ક્યાં ગયો? હેર કટ કરવા માટે પોતે ગયો હતો. ધેર એ મેટ કિશોર કાકા ધ બાર્બર, તે કોને મળ્યો હતો? કિશોર કાકા, જે ટૂંકું હતો બાર્બર હતો, હજામ હતો. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ એ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13, શું કહે છે? આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ એ બાર્બર, હું છેલ્લા 13 વર્ષથી હું બાર્બરને મળું છું. ધીસ વર ધ સજેસ્ટેડ ડેટ કિશોર કાકા લાઈક હિઝ ધ વર્ક વેરી મચ, બરાબર. આ જે શબ્દો છે, બરાબર, કિશોર કાકાને ખૂબ ગમ્યા. હી કટ ધ પીપલ હેર ફોર 25 યર્સ, તે લોકોના છેલ્લા 25 વર્ષથી, બરાબર, વાળ કાપે છે. હિઝ ટુ સન્સ હેર્સ ઓલ્સો હેલ્પ હિમ ઇન હિઝ પ્રોફેશન, બરાબર. પ્રોફેશન હતા વ્યવસાય. તેમના જે 2 દીકરાઓ છે કિશોર કાકાના, એ પણ તેમને હેર કટ મદદ કરે છે. બોથ હેવ યુનિક હેરસ્ટાઈલ એન્ડ બિયર્ડ, બિયર્ડ દાઢી, તેઓને વાળ કાપવાની સ્ટાઈલ અને દાઢીને પણ એનો અલગ અલગ પ્રકારની સ્ટાઈલ કાપતા આવડે છે, બનાવતા આવડે છે. હવે જો પેજ નંબર 63, કિશોર કાકા ઓલવેઝ વિયર્સ એન્ડ કિશોર કાકા ઓલવેઝ વિયર્સ એન્ડ અપ્રાઉન, એટલે જે પહેરવાની જે વસ્ત્ર હોય એ કટ ધ હેર. કિશોર કાકા જ્યારે પણ વાળ કાપતા હોય જે કંઈ વસ્ત્ર પહેરવાનું એ પણ પહેરે છે, પછી વાળ કાપે છે. હી લાઈક્સ ધ સ્નિપિંગ સાઉન્ડ ઓફ ધ સીઝર, જ્યારે, બરાબર, આ રુદ્ર છે એને શું ગમે છે? જ્યારે કિશોર કાકા વાળ કાપતા હોય તો જે કાતનો જે અવાજ આવતો હોય એ ઘણું ગમે છે. આગળ જોઈ લો, કિશોર કાકા સ્ટાર્ટ વર્ક એટ ધ 10 AM એન્ડ એન્ડ એટ ધ 10 PM. કિશોર કાકા જે વાળ કાપવાનું જે કાર્ય છે સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કરે છે. હી કેન નોટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM, ક્યારેય પણ 10 વાગ્યા પહેલાં દુકાન બંધ કરતા નથી. સમ ટાઈમ, કોઈક વખત, હી હેઝ ટુ વર્ક ટીલ 11 PM, કોઈક વખત 11 વાગ્યા સુધી પણ કામ કરે છે. બીકોઝ, કારણ કે, હી ઇઝ નોન ફોર હી સ્કિલ, કારણ કે તેમના અલગ અલગ પ્રકારની કાપવાની જે આવડત આવડે છે એટલા માટે એ લાંબા સમય સુધી દુકાન એ બધે ચાલુ રાખે છે. મેની કસ્ટમર બીકમ ધ કિશોર કાકાસ ફ્રેન્ડ, ઘણા બધા જે કસ્ટમર છે
ग्राहक से एक मित्र बनी गया से ही नेवर गो टू अदर बार्बर हूँ दे नेवर गो टू अदर बार्बर ते क्यारे पण बीजा बार्बर पर कपावता नहीं कोण जे कस्टमरो से ते आगळ जीवो किशोर काका डस नॉट इवन क्लोज द शॉप ड्यूरिंग द लंच टाइम लंच खावानो समय किशोर काका क्यारे पण खावाना समय पर दुकान बंद करता नहीं हिज वाइफ कम विथ ए टिफिन एमने जे पत्नी से ए टिफिन लईने आवे से किशोर काका एंड हिज सन टेक टू लंच वन बाय वन किशोर काका एंड दीकराओ एक पछी एक पोते लंच करे से आफ्टर लंच पछी दे क्लीन द फ्लोर पछी दुकान साफ करी दे से दे ऑलवेज कीप द शॉप क्लीन बराबर हमेशा ते दुकान ने चोख्खू राखे से लास्ट ईयर किशोर काका वोन द बेस्ट बार्बर कंटेस्ट गया वर्षे किशोर काका ने एक सारे एवं बार्बर माटे एक इनाम आपवामां आव्युं हतुं किशोर काका कट द हेर टॉक विथ द कस्टमर किशोर काका जयरे पण वाळ कापता होय त्यारे वातो पण करता होय छे ही कीप डिफरंट सीजर एंड कम इन द पॉकेट ऑफ हिज अप्रोन बराबर जयरे ते वाळ कापता होय त्यारे जुदी जुदी कातरनो उपयोग करे छे हमेशा कातर होय खासियत शुं होय के पहेरवेशमां पट्टो होय छे ही इन्जॉय हिज वर्क ने जे कंई काम करे छे ने गमे छे ही अर्न ए गुड अमाउंट ऑफ द मनी इन ए मंथ महीनामां सारी पोटी कमाई पण शके छे तो विद्यार्थी मित्रों जे कंई प्रोजेक्ट होय ए रुद्रने जे पूजेक आपवामां आव्यो छे ते रुद्रे आवी रीते प्रोजेक्ट रजू कर्यो छे तो विद्यार्थी मित्रों आपणे पण जे प्रोजेक्ट होय तो आवी रीते आपणे रजू करी शकीए तो विद्यार्थी मित्रों अहीं आपणे पार्ट सिक्स बराबर ए पूर्ण करीए छीए दरेक विद्यार्थीने जय हिंद जय भारत।